आरती ब्रोकेज हाउसिस रडार पर राज्य शूत रिपोर्ट म જે ચાંદની સૌથી પહેલાં વાત કરીએ તો એચડીએફસી એએમસી મોગન સ્ટેન્ડિંગનો રિપોર્ટ આવ્યો છે ઇક્વલ વેટ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે વધારી ત્રણ હજાર પ્રતિ શેરના કર્યા છે તેમનું માનવું છે કે વધુ ટેક્સ રેટના કારણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસથી પચીસ માટે ઇપીએસ અનુમાન જે છે તે તેમણે ઘટાડ્યું છે અને એસઆઈપી ફ્લોમાં ગ્રોથ જે છે તે તેઓ સ્થિર જોઈ રહ્યા છે તો તેને કારણે એક ઇક્વલ વેટ કોલ તેમણે આપ્યો છે ફોકસ રાખવાનું રહેશે એચડીએફસી એમસી પર એચએસબીસીનો પણ રિપોર્ટ આવ્યો છે એચએસબીસીએ હોલ્ડ રેટિંગ આપ્યું છે ને ટાર્ગેટની વાત કરીએ તો તેમણે પણ વધારી અને ત્રણ હજાર ચારસો દસ પ્રતિ શેરના લક્ષ તેમણે આપ્યા છે ક્યુ થ્રી એફઆઈ ટ્વેન્ટી ફોરમાં ઓપરેટિંગ પરફોર્મન્સ જે છે ખાસ કરીને મજબૂત રહેતું દેખાયું છે કંપનીનું અને માર્કેટ શેરમાં વધારાના કારણે ક્યુ થ્રીના પરિણામ આપણને સારા રહેતા દેખાયા છે એયુએમ ગ્રોથ કરતાં ઇપીએસ ગ્રોથ જે છે તે થોડો ઘણો નબળો રહી શકે છે પણ એ ચિંતાનું કારણ નથી ઓવરઓલ જે પરિણામ સારા આવ્યા છે તેને કારણે એક હોલ્ડનું રેટિંગ આપવામાં આવ્યું છે મેક્રોટેકની વાત કરી લઈએ તો જેફ્રિઝનો રિપોર્ટ આવ્યો છે મેક્રોટેક ડેવલપર પર બાયકોલ તેમણે આપ્યો છે લક્ષ્યાંક એક હજાર બસો નેવું પ્રતિશે તેમણે કર્યા છે જે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનો પ્રથમ મેગા પ્રોજેક્ટ જે છે તેના પર કામકાજ શરૂ કરવામાં આવ્યો છે અને પ્રોજેક્ટથી ખાસ કરીને મુંબઈમાં કનેક્ટિવિટી વધશે અને અફોર્ડેબલ હાઉસિંગ પોલિસી જે છે તેના કારણે રેસિડેન્શિયલ સેલ્સ પણ બુસ્ટ થવાની સંભાવના રાખી રહ્યા છે તો તેને કારણે એક બાયકોલ આપવામાં આવ્યો છે ફોકસ મેક્રોટેક પર પણ રાખવાનું રહેશે વાત કરી લઈએ ઝોમેટોની તો ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે બાયકોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે વધારી કર્યા છે જે એકસો ત્રીસ અગાઉ હતા સાથે તેમનું માનવું છે નાણાકીય બે હજાર ચોવીસથી લઈને ત્રીસ સુધીમાં આવકનું અનુમાન છ ટકા તેમણે વધાર્યું છે ખાસ કરીને ઓનલાઈન ગ્રોસરી અને ફૂડ ડિલિવરી બિઝનેસ જે છે તે ખાસ કરીને ભારતમાં હજી વધારે ગ્રોથ કરશે તે તેવી આશા રાખી રહ્યું છે તો ઝોમેટો પર એક બાયકોલ આવ્યો છે ફોકસમાં રાખવાનું રહેશે અને ઓવરઓલ ઓઇલ એન્ડ ગેસ કંપની પર વાત કરી લઈએ તો સીએલએસએનો રિપોર્ટ આવ્યો છે તેમણે ડાઉનગ્રેડ ટુ અંડર પરફોર્મ કર્યું છે બાયમાંથી ખાસ કરીને અંડર પરફોર્મ કોલ આપ્યો છે વાત કરી લઈએ લક્ષ્યાંકની તો બસો ચાલીસ પ્રતિશનના લક્ષ્ય તેમણે પેટ્રોનેટ પર આપ્યા છે સાથે જ વાત કરી લઈએ ની તો અહીંયા પણ તેમણે બાય કોલ આપ બાયકોલમાંથી આઉટ પરફોર્મ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે વધારી 360% ના કર્યા છે ઓએનજીસી પર તેમણે બાય કોલ આપ્યો છે અહીંયા લક્ષ્યાંક તેમણે વધારી અને બસો ચાલીસ કર્યા છે જ્યારે ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો ત્યાં તેમણે બાય કોલ આપ્યો છે અહીંયા પણ લક્ષ તેમણે વધારી ચારસો પાંત્રીસ પ્રતિશનના કર્યા છે ખાસ કરીને સિટી ગ્રેસ ડિસ્ટ્રીબ્યુશનમાં આઈજીએલ અને એમજીએલ તેમની ટોપ પિક્સ બનતી દેખાઈ રહી છે અને હાલમાં જ ખાસ કરીને એસપીસીએલ બીપીસીએલ અને આઈઓસી પર તેમણે ડાઉનગ્રેડ કર્યું હતું ખાસ કરીને તેમનું માનવું છે કે ક્રૂડ માર્કેટમાં ચિંતા પણ ચિંતા બનતી દેખાઈ રહી છે પણ રિફાઇનિંગ અને એલએનજીમાં ઓવરઓલ સપ્લાય જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે તો તેને કારણે બેલેન્સ જે છે તે આપણને ઓઇલ માર્કેટિંગમાં ઓઇલ બજારમાં બનતું દેખા રહ્યું છે અને ઓઇલ માર્કેટના માર્જિન ખાસ કરીને સામાન્ય હવે થતા દેખાયા છે અને હવે આગળ જે ફોકસ છે તે ખાસ કરીને ઇવી પર રહેતું જોવા મળશે તો એક પોઝિટિવ રિપોર્ટ ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ પર આવતો દેખાયો છે તો નજર અહીંયા પર રાખવાની રહેશે તો આ બધા સ્ટોક અને સેક્ટર છે જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે ફોકસ રહેશે જી આથી આભાર આપનો સમગ્ર માહિતી માટે તો આ સેક્ટર્સ અને સ્ટોક્સ આપણે